દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. આપણને એવું લાગે છે કે બહુ અઘરો દાખલો પૂછી લીધો. બાકી જયારે આપણે એને સમજીએ, ધારો કે ટ્રોલી છે, ટ્રોલી પર બાળક બેઠો છે, ટ્રોલી વિવેગથી ગતિકારક છે અને સ્મૂથ સરફેસ પર, ખાસ કહું છું સ્મૂથ સરફેસ પર. સ્મૂથ સરફેસ નો અર્થ તમે સમજો છો, ઘર્ષણ રહી મતલબ ઘર્ષણ પર ખાતરી નથી. ટ્રોલી ગતિ કરી રહી છે, હવે આ બાળક અને આમ ગતિ કરવા લાગે છે. હવે ગતિ કરવા લાગી વખતે ટ્રોલી છે તેના પગથી પાછળની તરફ બળ લાગશે, ઘર્ષણ બળ એ આગળ તરફ બળ લગાવશે, ઘર્ષણ બળ પાછળની તરફ લાગશે. તો બાળક દ્વારા આ તરફ બળ લાગે અને એક આ તરફ બળ લાગે, મતલબ એને જવું છે આ તરફ બળ લગાવે છે, ઘર્ષણ બળ આ તરફ લાગે. તમે પછી આમ આગળ તરફ બળ લગાવો તો ઘર્ષણ બળ પાછળ લાગશે, બરાબર? તો આ બધા જ બળો એને આગળ જવું છે લગાવતું બળ, મતલબ જ્યારે બાળક ઉઠીને દોડવા લાગે ત્યારે તેના દ્વારા આગળ બળ લાગે છે. પરંતુ ઘર્ષણ બળ ક્યાં લાગે છે? પાછળ લાગે છે. આ બાબતને આ રીતે સમજવાનું છે કે વાસ્તવમાં ટ્રોલી અને બાળકનું જે તંત્ર છે એ આખું તંત્ર છે. કેવું છે આ આખું? બાળક ટ્રોલી પર બળ લગાવે કે ટ્રોલી બાળક પર બળ લગાવે, એ બધા આંતરિક બળો છે, આંતરિક બળો છે. તો ઉપરોક્ત બળો કેવા છે? કયા કયા? ઘર્ષણ બળ, આગળ લગાવેલું બળ, ઉપરોક્ત બળો એક તંત્રના આંતરિક બળો છે, બરાબર? હવે આંતરિક બળો તો ગમે તેટલા લાગે તો પણ જો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ટ્રોલી કે તંત્રના જે દ્રવ્યમાન કેન્દ્ર છે એની ઝડપ કેવી, તો આ બળો આંતરિક બળો છે જેની પરિણામી અસર કેવી થાય છે? શૂન્ય છે. ટ્રોલી વત્તા બાળકના તંત્રના સીએમ ની ઝડપ અચળ રહેશે. ઓકે,